દિયોદના બેસાણા ગામે ગૌશાળાના લાભાર્થી ડાયરામાં નોટોનો વરસાદ. સ્થાનિક ધારાસભ્ય કેસાજી ચૌહાણે 10 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ સંચાલિત ભેસાણા ગૌશાળામાં થોડા સમય અગાઉ સાધ્વી રમાબેન અને કપિરાજનું નિધન થયું હતું. તેમની પાછળ ભંડારો યોજાયો. હજારોની સંખ્યામાં ગૌ ભક્તો ઉમટી પડ્યા હતા. આમ તો આપણી સનાતન ધર્મની પરંપરાને ઉજાગર કરે એવો લોકડાયરો ગૌશાળાના લાભાર્થે આજ સમય 1947માં આઝાદી મળી તો ગાયોને બચાવવા માટે આપણી સરકાર અને જેને જેને જે કંઈ મદદ કરી છે એમાં ભાભરની તમામ જનતા, અઢારે વર્ણ, કોઈ જ્ઞાતિ નહીં, કારણ કે આપણે હિન્દુસી ઓળખાણ દેવાનો સમય આવી ચૂક્યો ત્યારે બધી જ્ઞાતિઓ સાથે મળી અને જબરજસ્ત ડાયરામાં ઘોર કરી અને કરોડો રૂપિયાની રકમ એકઠી કરી અને ગાયોને બચાવવાના સરસ પ્રયાસ કર્યા છે, બદલ એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. એક લોક સાહિત્યકાર છો, અહીંયા એક મનુષ્ય માટે પ્રાણી જીવન ત્યાગ્યું. આપણે આમ ઇતિહાસ જો રામાયણનો વાંચતા હોય તો કહું આપણે, જ્યારે ભગવતી જાનકીનું હરણ થયું, આપણી રામાયણ એવું કહે છે, ત્યારે જટાયુ અને સંપદે પોતાના જીવ ખોયા હતા જાનકીને બચાવવા માટે, સીતાને બચાવવા માટે, માને બચાવ. એવી જ રીતે એક પ્રસંગ આ વર્તમાનમાં હળહળ કળિયુગમાં મારી નજરે આપે બધાએ પણ જોયું. સારી ભાભરની જનતાને પણ પૂછો કે સ્વર્ગસ્થ એવા રમાબેનનું જ્યારે અવસાન થાય ત્યારે નાતો, એ પ્રેમ, એ સ્નેહ, એ ભજન કે કપિરાજ, અને એને 11 દિવસ સુધી, એક માણસ પ્રેમ કરે એમાં નવાઈ ન હોય, પણ એક કપિરાજે 11 દિવસ સુધી પાણી કે અન્નનો દાણો કે કોઈ પણ ખાદ્ય પદાર્થ મોઢામાં નથી મૂક્યો અને એની પાછળ દેહ છોડ્યો છે. એટલે એ પણ એક આ વર્તમાનમાં એક પરચો અને ઉદાહરણ પૂરું પાડે છે કે આજ પણ હજી ભગવાન હનુમાને જેમ રામને પ્રેમ કર્યો એમ કપિરાજે આયા આ પરંપરાને પ્રેમ કર્યો છે સનાતન ધર્મને. એટલે ખૂબ ખૂબ આનંદની અને હજી પણ એમ લાગે છે કે ધર્મના થાંભલા આપણા હિન્દુસ્તાનમાં સનાતન ધર્મના ઊભા છે એનો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. ત્યારે વાત કરવામાં આવે તો ઓગળધરામાં આવેલા દિયોદર તાલુકાના ભેસાણા ગામે આવેલ શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ ગૌશાળા ખાતે થોડા સમય અગાઉ સાધ્વી રમાબહેનને સાતમના સાંજે દેહ છોડ્યો હતો. તેમની પાલખી યાત્રા ગોકુલ આઠમના દિવસે સવારે નીકળી હતી. તે બાદ રમાબહેનના દેહ ત્યાગ બાદ કપિરાજ અંજલિએ રમાબહેનની વિરમાની વેદનામાં અન્ન પાણી છોડી 11 દિવસ સુધી રામબહેનની તસવીર પાસે બેસી તેમની પાછળ પોતાના જીવન ન્યોછાવર કરી દીધું અને કપિરાજનું દુઃખદ અવસાન થયું, જેમાં બંનેની સમાધિ ગૌશાળા ખાતે આપવામાં આવી છે. જે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉમટી રહ્યા છે, જેમાં ગૌશાળા દ્વારા રમાબહેન અને કપિરાજને શ્રદ્ધા સુમન અર્પણ કરવા ગૌશાળાના લાભાર્થે ભજન સંતવાણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભેસાણા ખાતે ગૌશાળાના લાભાર્થે અને કપિ અંજની અને કહેવાય ને કે પ્રાણી અને મનુષ્ય વચ્ચેનો જે પ્રેમ હોય છે, તો સ્વર્ગસ્થ શ્રી પૂજ્ય રમાબેન જે સાધ્વી હતા એમણે કપિ અંજનીને નાનપણથી મોટો કર્યો અને પછી એમનું અવસાન થયું ત્યારે કપિએ પણ એના પ્રાણ અર્પણ કરી દીધા અને ખરેખર આ ભગવાનની ખૂબ એક એવો પ્રેમ છે અને લાગણી છે અને એમના શું કહેવાય કે સ્વર્ગ શ્રદ્ધાંજલિ નિમિત્તેનો આજનો આ કાર્યક્રમ હતો અને એમાં અમે બધા આવ્યા હતા અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો અને કપિ અંજની અને શ્રી રમાબેનને પણ શ્રદ્ધાંજલિ આપી, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર તેમજ લોક સાહિત્યકાર દિવાયત ખવડ, સંતવાણી આરાધક તન્વી ઠાકોર, રણજીતદાન ગઢવીની ઉપસ્થિતિમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમ ડાયરો ભેસાણા ખાતે યોજાયો હતો, જેમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સુરેશભાઈ રંગોળી, વાવ બાબર પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં ગૌ ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં ગૌશાળાના લાભાર્થી લોક ડાયરામાં ગૌશાળાની સેવા માટે 100, 200, 500ની નોટોનો વરસાદ થયો, જેમાં સ્થાનિક ધારાસભ્ય કિસાજી ચૌહાણે પણ ગૌશાળાના વિકાસ માટે 10 લાખ રૂપિયાની સરકારની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. તેમજ વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પણ 31,000 રૂપિયાના રોકડ ફાળો, તેમજ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે 11,000 રોકડા આપ્યા હતા, તેમજ 11,00,000 રૂપિયા બ્રામ ભરોસે દાન આપ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં મૃતક સાધ્વી રમાબહેનને અને કપિરાજ અંજલિને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં પોલીસ તંત્ર પણ ખડે પગે રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પ્રદીપસિંહ વાઘેલા સાથે જગદીશ પટિયાર, દિયોદર. એક મનુષ્ય અને જનાવર પ્રાણી જેને કહી શકીએ એના વિરહની વેદના સાધ્વી રમાબેન, શારદાબેન બે બહેનો હતી. સાધ્વી રમાબેને 2000માં આ ગૌશાળાનું ચાલુ કરવામાં આવી હતી. 41 વર્ષની નોની વયે કોઈપણ જાતની મોંદગી વગર એમણે આ જગમાંથી વિદાય લીધી. 41 વર્ષની ઉંમરે બિલકુલ મોંદગી વગર એમણે 2000માં ચાલુ કરેલી 23 વર્ષ સુધી આ ગૌશાળાની સેવા કરી. એક ગાયથી 2,000, 2,500 ગાય, 500 નંદી, 100 શ્વાન, 4,000થી વધુ જીવો જે કહી શકાય
એ નિમિત્તે બેને દેહત્યાગ કર્યો. એની પાછળ અંજની એટલે 6 દિવસની કપી વોનર બચ્ચું અહીં ગૌશાળામાં આવેલું, એને એક મા તરીકે પ્રેમ આપી અને એને ઉછેરવામાં આવી, અને એણે અંજની અને રમાબેનનો એક પ્રેમ જે વિરહની વેદના બેનના દેવલોક થવાથી અંજનીએ અન્નનો ત્યાગ કર્યો. 11 દિવસ સુધી એક જ જગ્યા ઉપર બેનના ફોટા સામે બેસી રહી. એણે અન્ન જળનો ત્યાગ કરી અને બેનની પાછળ એને એના દેહનો ત્યાગ કર્યો. કળિયુગમાં સતયુગનો પરચો પુરાય તેવી આ ધરા, ઓગણની ધરા કહી શકાય, બનાસકાંઠાની ધરા કહી શકાય, એનું ભેંસાણા ગામ શકાય, ગૌધામ કહી શકાય, કે જે એક ઐતિહાસિક દાખલો બની ગયો. મનુષ્ય મનુષ્યની પાછળ કોઈ શું કરી શકતો નથી, અને એક આ કપી અંજનીએ બેનની પાછળ એનો દેહ ત્યાગ કરી જીવ આપ્યો. જય શ્રી રામ.